નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. BA સેમેસ્ટર 1 મુખ્ય વિષય ઇતિહાસ, જેમાં આજે આપણે જે ગઈકાલનો જે ટોપિક શરૂ હતો તયુગ દરમિયાનની પરિસ્થિતિઓમાં, એમાં ગઈકાલે આપણે સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિ જોઈ. આજે હવે આપણે તેને શિક્ષણ અને સાહિત્ય અને કલા અને વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ જે છે, વિકાસ છે, એના વિશે ચર્ચા કરીશું અને જાણીશું. તો ચાલો જાણીએ. તો ગુપ્ત યુગ દરમિયાન એ સમયગાળામાં ભારતની અંદર શિક્ષણ અને સાહિત્ય તથા વિજ્ઞાન અને કલાનો કેવો વિકાસ થયો હતો એના વિશે આમાં ચર્ચા કરીશું. તો પહેલું એમાં છે શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે પ્રગતિ અથવા તો વિકાસ. હવે પ્રશ્નની અંદર પ્રગતિ શબ્દ હોય કે વિકાસ, બંને જવાબ એક સરખો જ આવશે. તો પહેલાં આપણે શિક્ષણની અંદર ભાષા સાહિત્ય એટલે કે ભાષા એનો કેવો વિકાસ થયો એ જોઈએ. તો ગુપ્ત સમય દરમિયાન સંસ્કૃત ભાષાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હતો. પાલી, અર્ધમાગધી વગેરે પ્રાકૃત ભાષાઓને બદલે સંસ્કૃત ભાષાનો ઉપયોગ છે એ ગુપ્ત સમયગાળા દરમિયાન વધ્યો હતો. ગુપ્ત સમ્રાટોના ઘણા લેખો સંસ્કૃત ભાષામાં લખાયેલા જોવા મળે છે. એટલું જ નહીં પણ પશ્ચિમના શક અને ક્ષત્રપોએ પણ સંસ્કૃતનો ઉપયોગ કર્યો છે અને સંસ્કૃત ભાષામાં શ્રેષ્ઠ રચનાઓ પણ એ સમયગાળામાં થઈ હતી. સંસ્કૃત ભાષા એ કેવળ બૌદ્ધિક વર્ગની ભાષા ન રહેતા તે રાજભાષા બની ચૂકી હતી અને ગુપ્ત સમ્રાટોએ સંસ્કૃત ભાષાને ખૂબ જ પ્રોત્સાહન આપી તેને વિકાસની ચરમસીમાએ પહોંચાડી હતી. જૈન અને બૌદ્ધ ધર્મનું તત્કાલીન સાહિત્ય એ સંસ્કૃત ભાષામાં લખાયું હતું. તો આ ભાષાનો વિકાસ, ભાષા અને સાહિત્ય. હવે આપણે શિક્ષણ ઉપર જોઈએ. તો ગુપ્ત સમયમાં શિક્ષણનો ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાવો થયો હતો. શિક્ષણ છે એ મોટે ભાગે મૌખિક પદ્ધતિથી આપવામાં આવતું હતું. ચીની પ્રવાસીઓ ફાહિયાન અને યુએન સ્ટાંગની નોંધમાંથી પણ આપણને એ સમયના શિક્ષણ વિશેનો ખ્યાલ આવે છે અને એ સમયના પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્રોની પણ તેમણે નોંધ લીધી છે. બનારસ, મથુરા, નાસિક, કાંચી વગેરે હિન્દુ તેમજ બૌદ્ધ ધર્મના શિક્ષણના કેન્દ્રો હતા અને શિક્ષણ આપવા માટે એ સિવાય ગ્રામ્ય વિસ્તારોમાં પણ અમુક શિક્ષણ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા હતા અને આવા કેન્દ્રોના નિભાવ માટે રાજવીઓ અને મહાજનો તરફથી દાનો પણ આપવામાં આવતા હતા. અધ્યાપનનું કાર્ય મોટેભાગે બ્રાહ્મણો જ કરતા. વધુ ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે એ સમયમાં વિદ્યાર્થીઓને રહેવાની અને ખાવા પીવાની સગવડો પણ આવા શિક્ષણ કેન્દ્રોમાં થતી હતી. અભ્યાસક્રમમાં ખાસ કરીને વેદ, પુરાણ, ઇતિહાસ, સ્મૃતિ, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, તત્વજ્ઞાનની આ બધી જ શાખાઓ, ખગોળશાસ્ત્ર વગેરે વિષયોનો જે અભ્યાસ કરાવવામાં આવતા હતા. પાણીની અને વાત્સાયન અને પતંજલિની કૃતિઓનો આ સમયમાં ખૂબ જ આદર થયો હતો અને તેમને કૃતિઓ અગ્રસ્થાન પામતી. તેમને ગુપ્ત સમયમાં મુનિઓ કહેવામાં આવ્યા છે. સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલા ચીની યાત્રાળુ યુએન સાંગે નાલંદા વિશ્વવિદ્યાલય વિશે ઘણી માહિતી આપી છે, એને સાહિત્યમાં લખ્યું છે. અને નાલંદા વિદ્યાપીઠ ગુપ્તોના સમયમાં ખૂબ જ પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. ખાસ કરીને અહીં બૌદ્ધ ધર્મની મહાયાન શાખાનો અભ્યાસ કરાવાતો હતો, કારણ કે બૌદ્ધમાં પણ બે ફાટા છે, હીનયાન અને મહાયાન. સાથે સાથે હિન્દુ ધર્મના ગ્રંથો પણ ભણાવવામાં આવતા હતા અને તેની ખ્યાતિ એ વિદેશોમાં પણ હતી નાલંદા વિદ્યાપીઠની. શિક્ષણ કેન્દ્રને એ રાજ્ય તરફથી ખૂબ જ ઉત્તેજન આપવામાં આવતું, પણ આવા કેન્દ્રો રાજ્યના અંકુશ બાર પોતાની વિદ્યા પ્રવૃત્તિ આચરી શકતા હતા. તો આ આપણે શિક્ષણની વાત થઈ, હવે ભાષા અને શિક્ષણની. હવે સાહિત્ય, તો ગુપ્ત સમયને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. અભૂતપૂર્વ સાહિત્ય આ સમયમાં લખાયું હતું. સંસ્કૃત સાહિત્યમાં એ સમયે પુનઃજાગૃતિ જોવા મળે છે અને સાહિત્ય લેખનની પ્રવૃત્તિ આ સમયમાં ખૂબ જ વેગવાન બની હતી. ગુપ્ત રાજાઓ પોતે પણ સાહિત્ય પ્રેમી હતા અને ચંદ્રગુપ્તે તો લેખમાં કવિરાજ કહેવામાં આવ્યા છે, એટલે રાજાઓ પોતે પણ રસ દાખવતા હતા સાહિત્યમાં.
કાલિદાસનું સ્થાન એ તત્કાલીન સંસ્કૃત સાહિત્યમાં આગળ પડતું હતું. કાલિદાસ એ ગુપ્ત સમયમાં થઈ ગયા. કાલિદાસ સંસ્કૃત સાહિત્યના મહાકવિ ગણાય છે. તે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં થઈ ગયાનો સ્વીકારાયો છે. તેણે લખેલા ત્રણ નાટકો માલવિકાગ્નિ મિત્ર, વિક્રમોર્વશીય, અભિજ્ઞાન સાંભૂત એ જગપ્રસિદ્ધ છે અને તેના ચાર કાવ્યોમાં મેઘદૂત અને રઘુવંશ શ્રેષ્ઠ છે. કાલિદાસ ઉપરાંત કવિ ભાસે પણ 13 નાટકો આ ગુપ્ત સમયગાળામાં જ લખ્યા અને મૃચ્છકટિકનો રચયિતા શુદ્રક પણ ઈસવીસનની 4 સદીમાં થઈ ગયો હતો. અને મુદ્રા રાક્ષસના લેખક વિશાખા દત્તે નાટક ઉપરાંત ઇતિહાસમાં પણ થોડો ફાળો આપ્યો છે. દેવી ચંદ્રગુપ્તમ નાટક એ તેના નામે ચડાવવામાં આવે છે. અને ભારવીએ કિરાતાર્જુનિયમમાં લખ્યું હતું. કવિ આર્યપટીએ ભટ્ટિકાવ્ય લખ્યું હતું. ભર્તુહરિએ પોતાના સતકત્રયમ, વૈરાગ્ય, શૃંગાર અને નીતિશતક આ જ સમય લખ્યા છે. જોકે આ બધા જ સાહિત્યકારોને રાજ્યાશ્રય મેળ્યો હોય એમ લાગતું નથી, પણ સાહિત્ય સર્જન માટે રાજાએ તેમને પ્રોત્સાહન છે એ આપ્યું હતું. આ ઉપરાંત રાજ્યાશ્રય પામેલા કવિઓના નામો પણ શિલાલેખમાંથી પ્રાપ્ત થાય છે. સમુદ્રગુપ્તની વિજયયાત્રાનું વર્ણન કરનાર કવિ હરિસેન યશોવર્મનના લેખકનો કરતા કવિ વાસુ વગેરેને રાજ્યાશ્રય પણ મળ્યો હતો. એ ઉપરાંત રવિ શાંતિ અને વત્સી ભટ્ટીની પ્રશસ્તિઓ પણ મળે છે. પંચતંત્રની વાર્તાઓ પણ એ સમયે લખાઈ હતી અને દુનિયાના મોટાભાગની પ્રાચીન ભાષાઓમાં તેમનું ભાષાંતર છે એ થયું છે. પુરાણોનું પણ નવું સંસ્કરણ કરી અને તેમને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું. આ ઉપરાંત બૌદ્ધ પંડિત ચંદ્રગોમી આ સમયમાં થઈ ગયું, જેણે ચાંદ્ર વ્યાકરણ લખ્યું છે અને અમરસિંહે અમરકોશ રચી સંસ્કૃત સાહિત્યની સેવા કરી છે. નારદ સ્મૃતિ, કાત્યાયન સ્મૃતિ અને બૃહસ્મૃતિ આ સમયમાં લખાણ અને એ જ સમયમાં કામ કદે તેનું નીતિસાર લખ્યું. આચાર્ય દિગ્નાથ અસંગ અને વસુબંધુ નામના બૌદ્ધ પંડિતોની રચનાઓ પણ પ્રસિદ્ધ છે. આમ ગુપ્ત સમયમાં સંસ્કૃત સાહિત્યનું ખેડાણ એ સૌથી વિશેષ પ્રમાણમાં થયું હતું અને અનેકવિધ વિષયોમાં એ સમયે અજોડ ગ્રંથો પણ લખાયા અને પરિણામે ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. બરાબર, તો ગુપ્ત યુગની અંદર શિક્ષણ, ભાષા, શિક્ષણ અને સાહિત્યનો એ સારો એવો વિકાસ અને પ્રગતિ થયેલ જોવા મળે છે. તો આજે આપણે આ એક મુદ્દો, આવતીકાલે આપણે વિજ્ઞાન અને કલાના વિકાસ ક્ષેત્રની વાતો છે એ કરીશું. જય ભારત.